કચ્છના તૃણા બંદર પરથી ઘેટા બકરાની દુબઈમાં નિકાસ કરવાનો મામલો. ડીસામાં જીવદયા પ્રેમીઓએ અનોખી રીતે દર્શાવ્યો વિરોધ. મોટી સંખ્યામાં ઘેટા બકરાની ગાડીમાં ભરી મંદિરે લઈ જવાયા. સરકાર વિરુદ્ધ બેનરો સાથે ઘેટા બકરાની સાથે યાત્રા કાઢવામાં આવી. 50,000થી વધુ પશુઓને વિદેશમાં નિકાસને લઈને દર્શાવાયો વિરોધ. મંદિરમાં ભગવાનને આવેદન પત્ર આપી નોંધાવ્યો વિરોધ. જો આગામી સમયમાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી. ભારત એ અહિંસાની ભૂમિ છે. આ ભૂમિ ઉપર કોઈની પણ કતલ થાય, કોઈ પણ પ્રકારની હિંસા થાય એ ક્યારેય સહન થઈ નથી. એ ભલે વૈદિક યુગ હોય, રામનો યુગ હોય, કૃષ્ણનો યુગ હોય, બુદ્ધ કે મહાવીરનો યુગ હોય, કોઈ પણ યુગમાં હિંસાનું સમર્થન ભારત ભૂમિએ કર્યું નથી. એટલે આ અહિંસાની જીવદયાની ભૂમિ છે. આ ભૂમિ ઉપર વર્ષોથી કતલખાના ચાલી રહ્યા છે અને રોજની આજે પણ 60,000થી વધારે ગાયોની કતલ હિન્દુસ્તાનની ભૂમિ ઉપર થઈ રહી છે. પણ હિન્દુસ્તાનની સરકારમાં ભૂતકાળમાં ક્યારેય ન થયું હોય એવું હિન્દુ વિરોધી અને અહિંસા વિરોધી કૃત્ય વર્તમાન સરકાર કરવા જઈ રહી છે. આ સરકારે 1,00,000 જીવિત પશુઓને એર દ્વારા વિદેશમાં મોકલવાનો, અરબ દેશોને સોંપવાનો નિર્ણય કરેલો અને ગયા વર્ષે નાગપુરથી આ પશુઓ એક્સપોર્ટ થવાના શરૂ થયા એટલે નાગપુરમાં વિરોધ વધ્યો. તો નાગપુરથી બંધ કરીને નાસિકથી મોકલ્યા, પછી જોધપુરથી મોકલ્યા. હવે એ જ સરકાર ગુજરાતની સરકારમાં આવવા થઈ છે અને ગુજરાત સરકાર શિપ દ્વારા, એટલે હવાઈ માર્ગની જગ્યાએ જલમાર્ગ દ્વારા અરબ દેશોમાં પશુઓને મોકલવાનું શરૂ કર્યું છે. ગઈકાલે જ 5,000 ઘેટા બકરાને અહીંથી રવાના કર્યા છે અને 31 ડિસેમ્બર પહેલાં 1,00,000 પશુઓને, જીવતા પશુઓને વિદેશમાં મોકલવાનો આ નિર્ણય સરકારે કર્યો છે. આ નિર્ણય ઘાતક છે. આ સરકાર સ્પષ્ટપણે હિન્દુ વિરોધી કૃત્યો કરવામાં હવે પંકાઈ છે. પહેલાં કાશીમાં મંદિરો તોડ્યા, કાશીમાંથી 532 મૂર્તિઓ ગાયબ કરી, 281 મંદિરો તોડ્યા, ગુજરાતમાં 218 મંદિરો તોડ્યા, જયપુરમાં 271 મંદિરો તોડ્યા અને નાગપુરમાં 1600 મંદિરો તોડ્યા. હવે આ જીવિત પશુઓની કતલ અને જીવિત પશુઓને વિદેશીઓના હાથમાં સોંપવાના.